આથી એક અઠવાડિયા કરતા પણ વધુ સમય પહેલા તારીખ 1 જુલાઈ નજીક પ્રશાંત કોરાડ, કે જેઓ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ છે, તેમના ફોન પર એક કોલ આવે છે. રિંગ વાગે છે, તેઓ ઉપાડે છે અને પૈસા અને હીરાની માગ કરવામાં આવે છે. આ કોલ તેજસ્વી સૂર્યા, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે યુવા મોરચાના, તેમના મોબાઈલમાંથી આવ્યો હોય તે પ્રકારનું સામે આવ્યું હતું. જેવા તમારી પાસે આવતા અમે પણ આશ્ચર્યમાં પડ્યા. અમે પ્રશાંત કોરાટનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું વાત સાચી છે, તેમના પર કોલ આવ્યો હતો. તેજસ્વી સૂર્યાનો મોબાઈલ હેક કરવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી હતી. તેજસ્વી સૂર્યાનો મોબાઈલ આમ તો તેના પીએ પાસે રહેતો હોય છે, તે જ ફોન ઉપાડતા હોય છે અને તે જ ફોન કરતા હોય છે, ત્યારે તેમના દ્વારા જ ફરિયાદ કરવામાં આવી છે બેંગ્લોરના દક્ષિણ સેન સાયબર પોલીસ સ્ટેશનમાં. શું છે વધુ માહિતી જોઈશું આ વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા. આજકાલ સાયબર ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે. સામાન્ય લોકો તો આનો રોજ શિકાર બની રહ્યા છે. કોઈનો મોબાઈલ હેક થાય છે તો કોઈના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, અને ત્યારબાદ નજીકના સંબંધીઓ પાસે પૈસા વસ્તુની માગ કરવામાં આવે છે. પરંતુ તે કિસ્સામાં હવે મોટા મોટા નેતાઓ પણ બાકાત રહ્યા નથી. તેજસ્વી સૂર્યાના પીએ બાનુ પ્રકાશે તારીખ 4 જુલાઈના રોજ બેંગ્લોરના દક્ષિણ સેન સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મુજબ અજાણ્યા વ્યક્તિની વિરુદ્ધમાં તેજસ્વી સૂર્યાના મોબાઈલનો ખોટો ઉપયોગ કરવા બદલ આઈટી એક્ટની વિવિધ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે બાબતે હાલ સાયબર વિંગ તપાસ કરી રહી છે. તેજસ્વી સૂર્યા, કે જેઓ લોકસભાના સાંસદ છે અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે, તેમના દ્વારા ફોન કરવો અને એ પણ ગુજરાતના યુવા મોરચાના પ્રમુખને, એક અલગ પ્રકારની ઘટના છે. કોઈ આ ઘટનાને ખંડણી સાથે જોડી રહ્યું છે, કોઈ કહી રહ્યું છે કે આ પ્રકારની ઘટના રાજનૈતિક જીવનમાં થતી રહે છે, કોઈ એ પણ કહી રહ્યું છે કે આ ઘટના સાયબર સિક્યોરિટી માટે સવાલ છે. કારણ કે પહેલાં સામાન્ય લોકો જોડે થતું હતું, હવે તો સાંસદ જોડે પણ આ પ્રકારની ઘટના થવા લાગી છે. આપને જણાવી દઈએ, પ્રશાંત કોરાટ છે, તેમના પિતાજી સવજીભાઈ કોરાટ 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે, જેના પરિણામે તેમનો છોકરો પણ આગળ વધી રહ્યો છે, સંગઠનમાં પણ તેનું સારું એવું વર્ચસ્વ છે. અને તેમના સાથે આ પ્રકારની ઘટના બને, પૈસા માગવામાં આવે, તે ખરેખર મોટા સમાચાર બનતા હોય છે. આપને શું લાગી રહ્યું છે? ફોન શા માટે આવ્યો હતો? તેનો હેતુ શું હોઈ શકે? આપ અમને કોમેન્ટમાં જણાવી શકો છો. આપને અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવશો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. મને આપશો રજા. નમસ્કાર.